છોટા ઉદયપુર જિલ્લામાં વસતા આદિવાસીઓના ઇષ્ટદેવ તરીકે પૂજાતા બાબા પીઠોરાના પેઇન્ટિંગ હાલ સુરતમાં ચાલી રહ્યા છે. વૈદુ ભગતના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આદિવાસીઓ પોતાના ઘરમાં દિવાલો પર પેઇન્ટિંગ કરીને તેને દેવ તરીકે પૂજે છે, જો કે છેલ્લા ઘણા વર્ષોથી આ પીઠારો પેઇન્ટિંગ રૂપે અન્ય ઘરોની રોનક પણ બન્યું છે. કાપડ પર તેનું પેઇન્ટિંગ કરીને આદિવાસી પરિવાર તેની વેચીને રોજીરોટી કમાઈ રહ્યા છે. વેદુભગત મેળામાં આવેલા છોટા ઉદયપુરના માનસિક ધનજીભાઈ અગાઉ સમયમાં દશેરામાં હાથી ઘોડાની યાત્રા નીકળતી હતી એ આખી રાત નૃત્ય સંગીતનો જલસો થતો રાજાઓ જતા રહ્યા એ યાત્રા બંધ થઈ ગઈ હતી પણ ઉજવણી જો કે યથાવત છે એ યાત્રાના માનમાં બાદમાં ઘરે ઘરે દિવાલ પર કલરથી પીઠોરા દોડવાનું શરૂ થયું માનસિંહભાઈના દાદા શૈલા દૈલા રાજાના ચાકર હતા તેઓ બાદમાં ઘરે ઘરે જઈને આ પીઠોડા પેઇન્ટિંગ કરીને રોજીરોટી મેળવતા હતા બાદમાં પુત્ર ધんજીભાઈએ પણ આ જ આર્ટને આગળ વધાવ્યું પછી ત્રીજી પેઢીમાં ધんજીભાઈના પુત્ર માનસિંગે પણ આ કળાને કાપડ પર લઈ આવ્યા માનસિંહભાઈના ત્રણ દીકરા અને તેઓના પૌત્રો પણ આજ જ કલાને આગળ વધાવી રહ્યા છે કાપડમાં આ પેઇન્ટિંગ કરી તેવો સંસ્કૃતિ તો જીવંત રાખે છે સાથે પોતાના પરિવારને પણ સારી રીતે ભરણપોષણ કરી શકે છે દેશ વિદેશથી પણ લોકો તેમની પાસેથી આ પેઇન્ટિંગ લઈ જાય છે માનસિંહ માનસિંહ ધંજી મેં છોટાઉદેપુર પહેલો જિલ્લો હતો આપણો તાલુકો હતો હવે જિલ્લો બની ગયો કઈ કળા લેને આવ્યો છું મેં આ પિઠોરા પેઇન્ટિંગ કઈ રીતે તૈયાર થાય છે તેનો ઇતિહાસ છું આ તો પહેલાંથી દરબારમાંથી રાજા બધું કરેલું તેમાંથી આ બધી પેઇન્ટિંગ આ ગામડા દીઠ રાજા છોડી દીધું તો પછી ગામડા દીઠ ગામડાના આદિવાસી રાઠવા બધા એના ઘેરું મેં પેઇન્ટિંગ કરવા માટે તો જે અમારા ગામડામાં તો ગાયનું દૂધ ને પાવડર કલર ને તલીનું તેલ જરી એનું વોનગી એનું નામ રાખીને એના બધું એની રીત કરતા હોય રીત કરીને પછી દિવાલ પર લગાડવાનું અમે તો એમાં ખાલી એની માન રાખી હોય કે પાંચ વર હે બે વર હે એક વર હે એમ કંઈક કબૂલ કરી હોય તો એના પછી એની પર દિવાલ પર પેન્ટિંગ કરવું પડે ને એની પૂજા કરવું પડે એ ભૂવા કરે અમે અમે ખાલી પેન્ટિંગ દોરીએ ને એટલે આ બધું થયેલું ત્યાંથી એ રાજા છૂટી છોડી દીધું ત્યાં પછી ગામડા પડ્યું એવું થયું તો ગામડામાં બધા આ બધી કલા રાજ્ય પટેલ કિમન પટેલ છે તે એમને બંગલે બનાવ્યું મારા હાથથી ઓલ ઇન્ડિયા ફરી વિદેશ બના પૂરું પાડ્યું બરોબર તેઓ કહે છે કે પેઇન્ટિંગમાં ચાર ઘોડા પૈકી પ્રથમ ઘોડો રાણી કાજલનો છે બીજો ઘોડો બાબા પીઠોરાનો છે જેને રાણી કાજલે પાડી પોસીને ઉછેર્યા હતા ત્રીજા ઘોડામાં પીઠિયાળાના પત્ની અને ચોથા ઘોડામાં કંડીકુબી દેવ બિરાજે છે આ ઉપરાંત એક કુંડોળામાં ઘોડો ઉપરની સાઈડમાં છે જે તમામને ઉત્સવનું નોતરું આપવા જાય છે આ પેઇન્ટિંગને એ સમયની ઉજવણીના આખી તસવીર જીલાઈ જાય છે

પીઠોળા લિપિ પાંચ હજાર વર્ષ જૂની કહેવામાં આવે છે સંસ્કૃતિની જાળવણી કરવા આદિવાસી સમાજના લોકો પોતાના ઘરની દિવાલ પર પીઠોળા લખાણ લખે છે આદિવાસીઓના આ ભાષા સમજી લેતા હોય છે એવી આદિવાસીઓમાં અકૂટ શ્રદ્ધા રહેલી છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત